દહેગામ તાલુકામાં પંચાયતની કચેરી ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી તો કચેરીના પહેલા માળે છતના પોપડા ઉખડી જવા પામ્યા હતા અને આ બિલ્ડિંગના કર્મચારીઓ માટે ભયજનક હોવાથી સ્થાનિક ધારાસભ્યની રજૂઆતથી આ બિલ્ડિંગની નવી બનાવવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયતની બિલ્ડિંગ વર્ષો જૂની અને બિલ્ડિંગના પહેલા માળે છતના પોપડા પણ ઉખડી જવા પામ્યા હતા. તેથી આ પોપડા પડવાથી તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા એક બે કર્મચારીઓ ઘાયલ થવા પણ પામ્યા હતા અને ચોમાસામાં આ કચેરી કેટલીય શાખાઓમાં પાણી ટપકતા હતા. તેથી આ કચેરીના કર્મચારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હતા. ત્યારે સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે આ બિલ્ડિંગ નવી બને તે માટે વારંવારની સરકારમાં રજૂઆતના પગલે સરકારે આખરે વર્ષો જૂની માંગણીને અનુસરીને ધારાસભ્યની રજૂઆતને ધ્યાનમાં લઈ ગ્રામ ગૃહ નિર્માણ વિભાગે મંજૂરીની મોહર મારી દેતા સરકારમાંથી મંજૂરી મળી જવા પામી છે. તેથી આ જગ્યા ઉપર જૂની બિલ્ડિંગ તોડીને નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે તેના અનુસંધાનમાં આજે દહેગામ તાલુકાના સરપંચ, ડેલિગેટો અને ગ્રામ્ય જનતામાં ભારે ખુશી વ્યાપી જવા પામી છે અને દહેગામ તાલુકાના આગેવાન ચંદ્રેશભાઈ પટેલે રજૂઆત કરી છે કે ધારાસભ્યની કામગીરી પ્રત્યે ભારે ખુશી વ્યક્ત કરીને જણાવ્યું છે કે તાલુકાના વિકાસ માટે સ્થાનિક ધારાસભ્ય ખૂબ જ જાગૃત છે અને તેમની કામગીરીની તાલુકામાં સરાહના થઈ રહી છે અને વિકાસના કામમાં ગામે ગામ નવા નવા કામો મૂકીને તાલુકાની જનતાને દિલ જીતી લીધા છે. આમ તે દહેગામ તાલુકા પંચાયતની કચેરીની બિલ્ડિંગનું નવું બનવાની મંજૂરી મળી જતા આ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ભારે ખુશી વ્યાપી જવા પામી છે. અગરસિંહ ચૌહાણ, ZS TV, દહેગામ. મકાન મંજૂર થયું છે અને તાલુકાની જનતા આ સમાચાર સાંભળતા ઘણી ખુશ હોય. શું મારું આપણે એવું કહેવું છે કે આજે દહેગામ તાલુકા પંચાયતની 50 વર્ષ પહેલા આજે ચોમાસામાં બી અહીંયા કૂદતી હતી તો અહીંયા કેટલા શું આપનું એવું કહેવું છે કે ક્યારે બનશે અને અંદાજિત કેટલો સમય લાગશે? તાલુકા પંચાયત કચેરીનું વિધિવત મંજૂર થઈ ગયું હોય અને આવનારા દિવસોમાં પ્લાન એસ્ટિમેટ અને વર્ક ઓર્ડરની પણ પ્રોસેસ થશે અને ટૂંક સમયમાં તાલુકા પંચાયતની કચેરીનું કામકાજ ચાલુ થશે. શું નામ છે આપનું? બલરાજસિંહ ચૌહાણ, ધારાસભ્ય, દહેગામ.